જાતની દારૂબંધીના કારણે ટેક્સની આવક ગુમાવવી પડે તો ગુમાવવા માટે રાજ્ય સરકાર હંમેશા તૈયાર છે. ગાંધી અને સરદારનું આપણું આ ગુજરાત એ દારૂબંધીને વરેલું છે અને અમારા સમયથી નહીં, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે. અમારી સરકારની, અમારા ગૃહ વિભાગની, પોલીસની અને અમારી બધાની પૂરેપૂરી જવાબદારી છે કે દારૂબંધીનું કડકાઈથી અમે અમલ કરીએ અને કરાવરાવીએ. એ અંગે અમારા ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી સતત કાર્યવાહી કરી રહ્યા છે, કરાવી રહ્યા છે અને જ્યાં જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે એની સામે કડકમાં કડક પગલાં પણ લઈએ છીએ. અને તમે બધા જાણતા હશો કે ગુજરાતના ગૃહ વિભાગનો એક નિયમ છે, એક પદ્ધતિ છે કે કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમુક મોટી રકમનો કરતાં વધુ મોટી રકમનો દારૂ પકડાય તો એ વિસ્તારના પીઆઈ કે પીએસઆઈની તાત્કાલિક બદલી કરવામાં આવે છે અને એમને અન્ય દૂરની જગ્યાએ મૂકવામાં આવે છે. મોટો જથ્થો પકડાય તો સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. દારૂનો જે જથ્થો ગુજરાતમાં પકડાય છે એનું દર વર્ષે એને નાશ કરવામાં આવે છે. એટલે બીજા રાજ્યો, હું જીએસટીના આવકની દ્રષ્ટિએ પણ કહું, નાણામંત્રી તરીકે પણ કહું કે આખા દેશમાં આપણું એક ગુજરાત રાજ્ય એવું છે કે જે દારૂબંધી હોવાના કારણે દારૂ ઉપરની જે એક્સાઇઝની સેંકડો કરોડ રૂપિયાની આવક છે એ આવક આપણે જતી કરીએ છીએ. મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, બાજુમાં રાજસ્થાન હોય કે બીજા કોઈ પણ દક્ષિણ ભારતના રાજ્ય હોય, આખા દેશના બધા રાજ્યોમાં દારૂબંધી નથી. ત્યાં દારૂની દુકાનોનું લાયસન્સ આપવામાં આવે છે, એની હરાજી કરવામાં આવે છે, એની આવક થાય છે. જે દારૂ વેચાય એની પણ એક્સાઇઝની ખૂબ મોટી, એટલે 2-5 હજાર કરોડ રૂપિયાની દર વર્ષે જેવું રાજ્ય જેવી વસ્તી એ પ્રમાણે આવક કરે છે ને એ રાજ્યોને આ આવક મળે છે. આપણે આ આવક જતી કરી, આ આવકનું નુકસાન કરી અને દારૂબંધીને ભરેલા છીએ. કારણ કે સામાજિક રીતે દારૂબંધી જરૂરી છે. આપણા ગુજરાતમાં ગમે ત્યારે ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ જાહેર રસ્તા ઉપર અડધી રાત્રે પણ આરામથી સલામતીપૂર્વક, નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્નનો સમયગાળો હોય, ગમે ત્યારે અવર જવર કરી શકે છે. એ આ દારૂબંધીના આભારી છે. દારૂબંધીનો ભંગ થતો હશે એમની સામે અમે પગલાં લઈએ છીએ, પણ જાહેરમાં દારૂ પીને તોફાન, મસ્તી કે જે બીજા રાજ્યોમાં થાય છે એ પ્રકારના કોઈ બનાવ આપણા ગુજરાતમાં નથી થતા. દારૂ પીને વાહન ચલાવવાના કારણે જુજ કિસ્સા બને છે. બીજા રાજ્યોમાં તો દારૂ પી અને જે લોકો વાહન ચલાવે છે એમના કારણે જે અકસ્માતો થાય છે એનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. એટલે આમ બધી રીતે જોઈએ તો સામાજિક સલામતી માટે, સુરક્ષા માટે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દારૂબંધી અગત્યની છે. એને ગુજરાત સરકાર સખ્તાઈથી અમે પાલન કરીએ છીએ.